સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. મુંબઈના લોકો જ નહીં પણ આ વર્ષે તો ગણપતિ બાપા પણ ડબલ ડેકર બસમાં થયા સવાર. મુંબઈના એક પરિવારે પોતાના ઘરમાં એક ડબલ ડેકર બસ તૈયાર કરીને બાપાને બિરાજમાન કરવામાં આવ્યા. ડાયમંડ સિટી સુરતમાં સૌથી ધનાઢ્ય ગણેશને આ વર્ષે 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. અહીં આયોજકોએ ગણેશોત્સવ માટે વિશેષ પંડાલ પણ બનાવ્યો છે, સાથે 108 ચાંદીની ગણેશજીની મૂર્તિઓ ઉમેરીને ગણેશોત્સવને વધુ ચમક આપવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વરમાં સ્વામી વિવેકાનંદ રમતગમત સંકુલ ખાતે UGVCL 15મી ઇન્ટર સર્કલ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાયો હતો. જિલ્લાના પ્રાંતિજ ખાતે સિંગોડી ભોઈ સમાજની મહિલાઓ દ્વારા મટકી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભોઈ સમાજની મહિલાઓ દ્વારા માથે મટકી મૂકીને યાત્રામાં જોડાઈ હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રહેતા ક્ષત્રિય સમાજ દ્વારા અણુજા પાડવામાં આવ્યા હતા, જેમાં પશુઓના રક્ષણ માટે વર્ષમાં એક વખત બરિયાદેવની બાધા આજે પણ કરવામાં આવે છે, જે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ યંત્રયુગમાં યથાવત છે. સામળા ગામેથી તળાવો ભરવાની કામગીરી કરવામાં આવી, પરંતુ નાના તળાવો ભરાયા, પરંતુ મોટા તળાવો ખાલી રહેતા તળાવો ભરવાની માંગ કરતા ખેડૂતો. ઈડર તાલુકાના બરવાર ગામમાં યોજાય છે સાંગોળ દાદાનો મેળો. પશુપાલકો અબોલા જીવ માટે માનેલી માનતાઓ ભાદર માસના બીજા રવિવારે મેળો યોજી દાદાને ઘીની સુખડી સિફર વગેરે પ્રસાદ ધરાવી પૂર્ણ કરતા હોય છે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. સાબરકાંઠા જિલ્લાના માર્ગો ઉપર હાલ અંબાજી જતા પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે, ત્યારે તેઓની સુરક્ષાને ધ્યાને લઈને હિન્દુ ધર્મ સેના અમદાવાદની ટીમ આગળ આવી છે અને રાત્રિના સમયે રોડ ઉપર ઉભા રહીને રાત્રિ દરમિયાન પગપાળા જતા સંઘના લોકોના ઠેલા કે તેમના શર્ટ ઉપર પાછળના ભાગે રેડિયમ પટ્ટીઓ લગાવતા જોવા મળી રહ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રણછોડપુરા ખાતે ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનના હોદ્દેદારો દ્વારા પંડ્યાપુર ખાતે ગણેશજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ગોપીનાથ સોસાયટીમાં ગણેશ મહોત્સવની ઉજવણી અતિ ઉત્સાહભેર થઈ રહી છે, ત્યારે ગણેશ યુવક મંડળ દ્વારા સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ગેટપે મામલે મહિલાઓને ઉશ્કેરવા બાબત અરવલ્લીના ASI જયદીપસિંહ સસ્પેન્ડ. DSP ની ડટી પિક્ચર. કોલગોલ્ડ સપ્લાયર મહિલાની પાસે સરકારી ફોન મળતા હંગામો. ટાટા સન્સના પૂર્વ ચેરમેન સાયરન્સ મિસ્ત્રીનું અમદાવાદ મુંબઈ હાઈવે પર અકસ્માતમાં નિધન. એશિયા કપ થી બહાર થતા જ બાંગ્લાદેશના દિગ્ગજ બેટ્સમેને T20 માંથી લીધો સંન્યાસ. G23ના એક નેતાએ દેખાડ્યા બરવાના તેવર. હવે રાજબબ્બરે PM ના કર્યા વખાણ. ગણેશ ઉત્સવ પર હનુમાન બનીને ડાન્સ કરી રહેલા એક્ટરનું સ્ટેજ પર જ મોત. તો ZS TV સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.